લાગે સ્ટાર્ટિંગ તો બસ સ્ટાર્ટિંગમાં જે મોટરને સ્ટાર્ટ થવામાં જે સ્ટાર્ટિંગમાં જે ટોર્ક મળે, ટોર્ક એટલે કે એક જાતનો એક કહેવાય ને ટાઈપનો ફોર્સ છે, બહુ જ પ્રબળ ફોર્સ. બરાબર, અને એ કેવો હોય, લંબમાં હોય, લંબમાં, લંબમાં ખબર પડે ને બધાને, લંબ, પરપેન્ડિક્યુલર, લંબ એકદમ ફોર્સ કેવો લાગે આમ પરપેન્ડિક્યુલર, તમારું ટાયરનું વ્હીલ હોય ને એની સાથે આમ ટેન્જેન્ટની જેમ નીકળે ને, ઈ ફોર્સને કહેવાય ટોર્ક. હવે ઈ ટોર્ક જેમ વધારે છે ને એમ તમારી જે વજન ઉંચકવાની કેપેસિટી છે ને, અથવા તો જે વજન છે એ વજનને આગળ લઈને આગળ વધારવાની કેપેસિટી વધારે હોય, એટલે ફટાફટ ઉપડી જાય. એમ કહો ને કે એક્સેલરેશનનો ટાઈમ છે ને ઓછો થઈ જાય. એ બધું આપણે તમને નેક્સ્ટ ચેપ્ટરમાં બહુ વિસ્તારથી ક્લિયર થશે બધું. કદાચ અત્યારે એમ નહીં થયું હોય ને કે સ્ટાર્ટિંગ ટોર્ક એક્સેલરેશન નથી ખબર પડી, એ બધું તમને સ્પીડ ટાઈમ કેરેક્ટરિસ્ટિક ભણશો ને એના ઉપરથી ખબર પડશે. કમ્પોઝિટ સિસ્ટમમાં સિંગલ ફેઝ એસી ટુ ડીસી સિસ્ટમ કેવી છે, 25 kV સિંગલ ફેઝ એસી નોર્મલ ફ્રિકવન્સી, ક્લિયર. પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં હાઈ વોલ્ટેજ ઇક્વિપમેન્ટ હોય અને એસી થી ડીસી કરશે, એટલે 25 kV ડીસી નો ઉપયોગ થતો હોય છે જનરલી, ક્લિયર. એના ફાયદા શું છે કે લાઈન કરંટ છે એ ઘટી જશે. જો તમને એમ થાય લાઈન કરંટ કેમ ઘટી જશે, કારણ કે હાઈ વોલ્ટેજ તમે વાપરો તો આપણને ખબર જ છે, હાઈ વોલ્ટેજ તો લો કરંટ, તો લાઈન કરંટ છે એ રિડ્યુસ, રિડ્યુસ એટલે કે ઘટવું, એટલે ઘટી જશે લાઈન કરંટ, ઘટી જાય. ક્રોસ સેક્શનલ એરિયા કંડક્ટરનો ઘટી જાય, કારણ કે કરંટ છે, જો કરંટ વધારે પસાર થતો હોય ને તો જ એનો આ જે ડાયામીટર હોય એ વધારે રાખવામાં આવે, એ બધાને ખબર હશે. જો કરંટ ઓછો હોય તો એનો ડાયામીટર નાનો થઈ જશે, આ બધાને ખબર છે. હા સર, એક્ઝામ્પલ તરીકે તમારા ઘરમાં ટીવી છે અને ફ્રિજ છે, ફ્રિજનો કંડક્ટર કેમ જાડો અને ટીવીનો કંડક્ટર કેમ નાનો, બરાબર. કારણ કે 5 એમ્પિયર સર્કિટમાં વાયરિંગમાં તમારે કદાચ આવ્યું હોય તો ખબર નહીં, લાઇટિંગ સર્કિટ અને પાવર સર્કિટ, પાવર સર્કિટ હોય 15 એમ્પિયર જેટલો કરંટ છે એ ડ્રો કરશે, કોસ્ટ ઓફ સબસ્ટેશન જે ઘટી જશે, ઓછા ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય, ખાલી એક રેક્ટિફાયર યુનિટનો જ ઉપયોગ થશે, ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થશે, બીજું કાંઈ ફ્રીક્વન્સી કન્વર્ટર યુનિટ નાખવું એ કાંઈ નહીં. જે સ્ટાફ રિક્વાયરમેન્ટ છે, ઓપરેટિંગ પર્સોનલ, આને શું કહેવાય, પર્સોનલ, પર્સનલ નો કહેવાય, ઓપરેટિંગ પર્સોનલ, ઓપરેટિંગ પર્સોનલ એટલે કે સ્ટાફ, આ જે ઓપરેટ કરવા માટે જે સ્ટાફની જરૂરિયાત છે એ પણ ઘટી જશે, તો કોસ્ટ છે એ સસ્તું પડશે. લેસ નંબર ઓફ સબસ્ટેશન ઇઝ રિક્વાયર્ડ, ક્લિયર. કોસ્ટ ઓફ સબસ્ટેશન એ ઘટી જાય અને નંબર ઓફ સબસ્ટેશન એ ઘટી જશે. અને લાસ્ટ, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ ઇઝ એન્કરેજ, એટલે આટલું સસ્તું છે એના કારણે જે રૂરલ એરિયા છે, બરાબર, ઈ ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમમાં પણ એને ઉત્સાહ મળે કે ઈ પણ સિસ્ટમને એડોપ્ટ કરે, એટલે કે ગામડા જેવા વિસ્તાર છે, નાના નાના સ્ટેશન હોય ત્યાં પણ ટ્રેક્શન સિસ્ટમ એડોપ્ટ થાય એવી એક એન્કરેજમેન્ટ, એટલે કે ઉત્સાહ જળવાઈ રહે. ગેરફાયદા શું છે, ખાલી એક જ વસ્તુ, અનબેલેન્સ સપ્લાય, બે જ ગેરફાયદા છે. જો કમ્પોઝિટ એસી ટુ ડીસી સિસ્ટમ છે એના બે જ ગેરફાયદા છે, અનબેલેન્સ સપ્લાય, એક ડીસી હોય ને કોન્સ્ટન્ટ રાખવા માટે એક ફિલ્ટરનો ઉપયોગ કરવો પડે, પાઈ ફિલ્ટર, બરાબર. આ પાઈ ફિલ્ટર અથવા તો કેપેસિટર પેરેલલમાં રાખે એટલે શું થઈ જાય, એસી ના ડીસી ના રિપલ્સ છે, રિપલ્સ એટલે કે વાઇબ્રેશન, એ બધા છે એ ઘટી જશે, બધા છે એ ઘટી જશે. અને આ સિસ્ટમ આમાં લખ્યું નથી પણ જે કરંટ કેરિંગ કેપેસિટી છે ને આ મોટરની અંદર, ઈ અંદાજિત 3000 એમ્પિયર જેવી થઈ જશે, 3000 એમ્પિયર, બરાબર. જો ડીસી વાપરો તો, અને ખાલી 25 kV એસી હતું ને તો એની 260 એમ્પિયર જ કેપેસિટી હતી,
260 એમ્પિયર ની જ કેપેસિટી હતી, તો એમ કહી શકાય કે ઓવરલોડ કેપેસિટી છે એ પણ વધારે છે. જેમ તમે લોડ વધારતા જાઓ ને એમ કરંટ વધારે ડ્રો થતો જાય. હેલો, ક્લિયર? નેક્સ્ટ, ઇન્ટરફિયરન્સ ઇન ટેલિકમ્યુનિકેશન લાઇન્સ. આ પણ એક તકલીફ જોવા મળે કે જે આપણા ઓવરહેડ કંડક્ટર જાતા હોય એની સાથે ઇન્ટરફિયરન્સ એટલે કે નોઇસ જનરેટ થાય, આંતરછેદન. એવું કદાચ ગુજરાતીમાં એક વિદ્યાર્થી મને કહેતો હતો બહુ પહેલા, ઇન્ટરફિયરન્સ એટલે આંતરછેદન એવું કંઈક થાય. ચલો ક્લિયર. આ બધી આપણી ટ્રેક્શન સિસ્ટમ હતી. નેક્સ્ટ સરખામણી છે, કમ્પોઝિટ સોરી કમ્પેરિઝન બિટવીન ડીસી એન્ડ એસી ટ્રેક્શન સિસ્ટમ. બરાબર, એ બે વચ્ચે સરખામણી કરી છે. કમ્પેરિઝન બિટવીન ડીસી અને એસી ટ્રેક્શન સિસ્ટમ. તો આપણે જોયા હતા કે ડીસી સિસ્ટમ હતી એમાં કરંટ કેપેસિટી વધી ગઈ, સબસ્ટેશનની કોસ્ટ વધી ગઈ ઘટી ગઈ, સબસ્ટેશનનો ઓછો ઉપયોગ થયો, ઓછા સ્ટાફની જરૂર પડી, એટલે કે આખું ખાતું સસ્તામાં ચાલે છે. એ બધા એના ફાયદાઓ હતા. હવે આપણે અલગ અલગ સર્વિસીસ છે. બરાબર, રેલવેની અંદર ઇલેક્ટ્રિફિકેશન કર્યા પછી ડીસી ને એસી સિસ્ટમનું ઇલેક્ટ્રિફિકેશન કરી નાખ્યું, હાલો પછી જે સર્વિસ છે, બે સર્વિસ અત્યારે આપણે જોશું, મેઇન લાઇન સર્વિસ અને એની જરૂરિયાતો શું છે, અને સબ અર્બન રેલવે સર્વિસ એની જરૂરિયાતો શું છે. પહેલા વહેલા આપણે જોઈ લઈ મેઇન લાઇન સર્વિસ. બરાબર, મેઇન લાઇન સર્વિસ, આ મેઇન લાઇન સર્વિસ શું છે. જો સર્વિસ એટલે હંમેશા યાદ રાખવાનું, જે સપ્લાય આપતો હોય ને ઇલેક્ટ્રિકલ ની અંદર આપણે આવ્યું હતું ટીએનડી માં, સર્વિસ મેઇન્સ. આપણા ઘરે તમારે ઘર નવું નાખો ને અને પહેલી વાર જે સપ્લાય આવવાનું હોય ને તો એમ કે સર્વિસ આવી ગઈ. બરાબર, એટલે ઇલેક્ટ્રિકલ લાઇન ની અંદર સર્વિસ એક શું છે, સપ્લાય પહોંચાડે એને કહેવાય સર્વિસ. ખ્યાલ આવી ગયો? મેઇન લાઇન રેલવે સર્વિસ. હવે એની રિક્વાયરમેન્ટ શું છે, તો પેલા વેલા છે હાયર મેક્સિમમ સ્પીડ, વીએમ. વીએમ એટલે મેક્સિમમ સ્પીડ. હવે વીએમ નામ શું કામ આપ્યું, ક્લિયર? એ પણ તમને સમજાઈ જશે, થોડીક વાર વેઇટ કરશો એટલે બધું આઈડિયા આવી જશે, તમને બધું સમજાવું છું. અને બીજું છે મિનિમમ કોસ્ટ ઓફ, મિનિમમ કોસ્ટ ઓફ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન. તમારો માઇક્રોફોન બંધ છે. હેલો, હા આવે છે વોઇસ?
હા સર હવે આવ્યો. હા, ઓકે ઓકે. જે મેઇન લાઇન સર્વિસ છે એનો તમે જ્યારે ગ્રાફ દોરો, સમજો એ ગ્રાફને છે ને સ્પીડ ટાઈમ કર્વ કહેવાય, સ્પીડ ટાઈમ કર્વ, સ્પીડ ટાઈમ કર્વ. હવે તમને એમ થાય ગ્રાફ હું કામ દોરી આપણે, પણ ગ્રાફથી તમને વિઝ્યુઅલી સમજવામાં બહુ સહેલું પડે કે જે આપણે ભણી છીએ એ તમને દેખાય છે. એટલે જ્યારે તમારી ટ્રેન ઉપડશે, આ એક્સ એક્સિસ ઉપર ટાઈમ છે, વાય એક્સિસ ઉપર સ્પીડ છે. હવે તમારી ટ્રેન જ્યારે ઉપડશે તો મેઇન લાઇન સર્વિસ છે એ 25 kV ઓવરહેડ કંડક્ટર ઉપર ચાલતી છે, ક્લિયર? આ ઉપરનો જે કંડક્ટર છે, પછી એની સાથે આપણા ટ્રેનનો પેન્ટોગ્રાફ હોય આમ. હવે આ ઓવરહેડ છે ને 25 kV નું હોય. હવે મેઇન લાઇન સર્વિસ એવી સિસ્ટમ છે કે એમાં જે અંતર હોય બે સ્ટેશન વચ્ચે એ કેવો હોય, થોડોક વધારે હોય, બરાબર 10 કિલોમીટર જેટલો હોય. એટલે કે બે સ્ટોપ, તમે તમે સાદી વસ્તુ સમજો કે બે સ્ટોપ વચ્ચે અંતર કેટલો હોય, 10 થી 30 કિલોમીટર જેટલું હોય, ઓછામાં ઓછો હોય 10 કિલોમીટર હોય. તો જે તમારી ટ્રેન છે એ એકવાર ઉપડી 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 આમ 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 બરાબર આવી રીતે. એટલે હવે આમાં તમે શું જોવો છો કે ઓછા ટાઈમની અંદર સ્પીડ છે એ વધી ગઈ, ક્લિયર? સ્પીડ ને પકડતા બહુ ઝાઝો ટાઈમ નથી લાગ્યો. આ ગ્રાફ ઉપરથી તમને એવું દેખાય, સાદી ભાષામાં લીટી છે એ આમ ઉપરની બાજુ વધારે વધે છે, જમણી બાજુ ઓછી વધે છે. તો એનો મિનિંગ શું થયો? સ્પીડ છે એ ફટાફટ કવર થઈ છે. આનો અર્થ થાય હાઈ એક્સેલરેશન. એ હાઈ એક્સેલરેશન હોય ને તો જ થાય. હાઈ એક્સેલરેશન ન હોય તો આ લીટી આમ જાય આમ. ઓહો, ટાઈમે ઝાઝો બધો વયો જાય ત્યાં ટ્રેન ગતિ પકડે. સમજાણું મારી વાત? તો આવી રીતે આમ ઓછા ટાઈમમાં સ્પીડ છે એ પકડાય છે. હવે અહીંયા એકવાર ટ્રેન પહોંચી ગઈ ને આ ગતિ ઉપર, જો આ ગતિ ઉપર, એટલે આને કહેવાય મેક્સિમમ સ્પીડ. હવે સ્પીડ કેવી થઈ જશે? કોન્સ્ટન્ટ, બરાબર, કોન્સ્ટન્ટ. તો આ જે સ્પીડ છે આને કહેવામાં આવે મેક્સિમમ સ્પીડ. તો મેઇન લાઇન રેલવે સર્વિસની અંદર મેક્સિમમ સ્પીડ કેટલી હોય? વધારે હોય છે. તો આ જે સ્પીડ છે મેક્સિમમ સ્પીડ આવે ક્યારે? તમે વિચાર કરો કે અહીંથી મારે વાંકાનેર જવું છે ટ્રેનમાં, રાજકોટ જંકશનેથી બેઠા, પેલા તો ટ્રેન ઉપડે, પછી વચ્ચે એકવાર સિટીની બહાર નીકળે, પછી એની ગતિ હોય મેક્સિમમ, લઈ જવી હોય એટલી લઈ જાય, બરાબર, મેક્સિમમ ગતિ લઈ જવી હોય એટલી લઈ જાય. ઈ મેક્સિમમ ગતિ છે ઈ એકવાર એચીવ થાય, ઈ મેક્સિમમ ગતિ એચીવ થઈ જાય એને કહેવાય મેક્સિમમ સ્પીડ. કારણ કે આપણી જે બાઇક લખેલી હોય, બાઇક હોય અથવા તો કોઈ પણ મશીન હોય, એટલે કોઈ પણ મોટર વેહિકલ છે, એની એક મેક્સિમમ સ્પીડ હોય, એનાથી ઉપર ઈ ન ચાલી શકે. તો જે મેઇન લાઇન રેલવે સર્વિસ છે એની મેક્સિમમ સ્પીડ કેવી છે? વધારે છે. હવે સિંગલ ફેઝ એસી સિસ્ટમ આમાં મેઇન લાઇન સર્વિસમાં મહત્વમાં આપવામાં આવે છે. શું કામ? એનું કારણ છે, સિંગલ ફેઝ એસી સિસ્ટમ મેઇન લાઇન સર્વિસમાં જનરલી સિંગલ ફેઝ એસી સિસ્ટમનો ઉપયોગ થાય, બટ મોટર તો ટ્રેક્શનની છે એ ડીસી જ છે, યાદ રાખજો. જ્યારે હું એમ કહું સિંગલ ફેઝ એસી સિસ્ટમનો ઉપયોગ થાય ત્યારે આ ઉપરનો કંડક્ટર છે ને, જે આ ઉપરનો કંડક્ટર છે એ જ સિંગલ ફેઝ એસી ઉપર હાલતો હોય, યાદ રાખજો. અને જ્યારે એમ કહું ડીસી સિસ્ટમ છે ત્યારે કંડક્ટર એ ડીસી છે, ઓવરહેડ કંડક્ટર છે એ પણ ડીસી છે, અને ટ્રેક્શનની મોટર પણ ડીસી છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? આઈડિયા આવી ગયો? હવે સિંગલ ફેઝ એસી સિસ્ટમ શું કામ ઉપયોગ કરવામાં આવે મેઇન લાઇનમાં? એના મેઇન ફાયદાઓ ક્યાં ક્યાં છે? તો કંડક્ટરનો ક્રોસ સેક્શન છે એ. સર હા બોલો બોલો. આવડા ફરીથી સમજાવી દો ને આ ડાયગ્રામ વાળું. કયો ડાયગ્રામ? આવડા સર ટ્રેન નો આવડા બનાવ્યો છે ને એ ઓલું સિંગલ લાઈન એસી સપ્લાય વાળું. આવડો આ નીચે વાળો.
સર એટલે એમાં ડાયગ્રામમાં એવું કઈ નથી સમજવાનું, ઓવરહેડ કંડક્ટર છે, પેન્ટોગ્રાફમાંથી ટ્રેનને સપ્લાય મળે, બસ એટલું જ સમજવાનું. ડીસી સિસ્ટમ હોય તો ઉપરનો કંડક્ટર છે ઈ ડીસી હોય, અને આ ટ્રેક્શન મોટર છે ઈ પણ ડીસી હોય. અને જ્યારે સિંગલ ફેઝ એસી સિસ્ટમ કીધું હોય ત્યારે એનો મિનિંગ એવો થાય કે ઉપરનો કંડક્ટર છે ઈ એક જ એસી છે, ઈ એસી ઉપર વર્ક કરતો હોય એમ. પછી અહીંયા રેક્ટિફાયર યુનિટ રાખવામાં આવે લોકોમોટિવની અંદર, અને પછી એને એસી થી ડીસી કરીને ટ્રેક્શન મોટરને આપવામાં આવે. એટલે જ્યારે સપ્લાય સિસ્ટમ હું એવું કહેતો હતો કે સિંગલ ફેઝ એસી હોય ને તો ખાલી ઓવરહેડ કંડક્ટર છે ને એ જ એસી ઉપર વર્ક કરતું હોય, બરાબર. આપણી મોટર છે એ ડીસી જ છે છેલ્લે સુધી, યાદ રાખજો, બરાબર. આપણી મોટર છે એ ડીસી જ છે. હવે હવે આપણે છે ને બધી મોટર છે એ ડીસી જ આવશે. અને સિંગલ ફેઝ એસી સિસ્ટમનો આ ફાયદો, નંબર ઓફ સબસ્ટેશન ઘટી જશે અને મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લેસ, કારણ કે ટ્રાન્સફોર્મરનો અને બધાનો ઉપયોગ થાય એટલે મેન્ટેનન્સ છે એ ઘટી જાય. હવે આવી સબ અર્બન રેલવે સિસ્ટમ. સબ અર્બન રેલવે સિસ્ટમની અંદર બે સ્ટેશન બે સ્ટોપ વચ્ચે અંતર કેટલો હોય? સાવ 2 થી લઈને 3 કિલોમીટર ખાલી, બરાબર. સાવ 2 થી 3 કિલોમીટર કેટલો ઓછો અંતર કહેવાય, બરાબર. એટલે આની સ્પીડ ટાઈમ કેરેક્ટરિસ્ટિક તમને સમજાવીશ ને તો તમને લાઇટ થઈ જાય મેઇન લાઇનમાં આમાં શું ફેર છે, બરાબર. ઓલું તો કેવું હતું, મેઇન લાઇનમાં 10 કિલોમીટર થી વધારે અંતર હોય એટલે તમે લીવર આપો, પછી મેક્સિમમ સ્પીડ ઉપર થોડીક વાર ચલાવો. સ્વાભાવિક વસ્તુ છે ને, અહીંથી મારે કુવાડવા જવું હોય બાઇક ઉપર, બધાય છે ને કઈ ન સમજાય તો બાઇક સાથે સરખામણી કરવી તો બધું સમજાઈ જશે. મેઇન લાઇન સર્વિસ એટલે કે એક સિટીમાંથી બીજા સિટીમાં જવું હોય તો બે સ્ટેશન વચ્ચે અંતર કેટલો થઈ જાય? 10 કિલોમીટર થી વધારે જ હોય, અને 30 કિલોમીટર સુધી હોય. તો તમે બાઇકને મેક્સિમમ સ્પીડે ચલાવો, પછી મેક્સિમમ સ્પીડ પહોંચી જાય ને પછી સ્પીડ તમારી કેવી હોય? કોન્સ્ટન્ટ હોય. માની લ્યો ટ્રાફિક જ નથી, બરાબર, રોડ ઉપર. અમે રોડ ઉપર હાઈવે ઉપર ઓછો જ હોય એટલે કોન્સ્ટન્ટ સ્પીડે આપણું બાઇક ચાલ્યું જતું હોય, ચાલ્યું જતું હોય, ચાલ્યું જતું હોય. એટલે આ જે સ્પીડ ટાઈમ કર્વ છે એમાં લીટી કેવી આવી જાય? આમ સીધી આવી જાય, બરાબર, આવી રીતે આવી જાય. મેઇન લાઇન સર્વિસ ની અંદર આપણે પાછું દોરી નાખી અહીંયા, ક્લિયર, આવી રીતે આમ, પછી સીધી લીટી, ટ્રેન ચાલે છે ચાલે છે. પછી જ્યારે બ્રેક મારવાનો ટાઈમ આવે ત્યારે સ્ટેશન એ ટ્રેન ઊભી રહે. હવે છોકરાવામાં કેવું થશે જોજો, 5 કિલોમીટર ની અંદર જ, 10 કિલોમીટર ની અંદર જ અંતર છે. હાલો ને ઓછામાં ઓછું સબ અર્બન રેલવે સિસ્ટમ એટલે કે સિટી ની અંદરો અંદર જે ટ્રેન ચાલતી હોય ને એને સબ અર્બન રેલવે સિસ્ટમ કહેવાય, ક્લિયર. તો એમાં તમારે શું જોઈએ? રેપિડ એક્સેલરેશન અને રેપિડ રિટાર્ડેશન. એટલે ઝટ દેખાની ટ્રેન ચડી આમ મેક્સિમમ સ્પીડે પહોંચી જવી જોઈએ, અને ઝટ દેખાની ટ્રેન છે એ ઊભી પણ રહી જવી જોઈએ. તમે મુંબઈ લોકલમાં કોઈએ ટ્રાવેલ કર્યું હોય તો ટ્રેન છે એ 3 સેકન્ડમાં એની મેક્સિમમ ગતિ પકડી લે, 3 સેકન્ડમાં જ આમ સીધી આમ, બરાબર. હવે બે સ્ટેશન વચ્ચે અંતર કેટલો છે? હાઉ 5 કિલોમીટર નું અંતર હોય, 5 થી 6 કિલોમીટર, બરાબર. ત્યાં તો ચર્ચ ગેટ થી લઈને ઓલું આવી જાય, ચર્ચ ગેટ પહેલાનું ક્યુ સ્ટેશન એ છે, બરાબર, ચર્ની રોડ, મરીન લાઇન, ચર્ચ ગેટ. હવે ચર્ચ ગેટ હજી તમે લીવર માર્યું હોય, બરાબર, ત્યાં તમારું સ્ટેશન આવી જાય એટલે તમારી સ્પીડ કેવી થઈ જાય? તરત જ ઓછી થઈ જાય. અને રિટારડેશન, હવે અહીંયા રિટારડેશન આવી ગયું એટલે તમારે ઊભી રાખી દેવાની આવી રીતે. તો એનો જે સ્પીડ ટાઈમનો જે ગ્રાફ છે ને, પહેલા આપણે લીવર માર્યું, પછી આપણી બાઇક કેમ ક્લચ દબાવીને એની મેળાએ ચાલી જાય, પછી સાવ સ્ટેશન નજીક આવી જાય ત્યારે આપણે બ્રેક મારીને ઊભી રાખી દઈએ. આ 3 પીરિયડ આપણને જોવા મળે. આ ન સમજાય તો હજી બીજું ચેપ્ટર આખું આ આ ગ્રાફ ઉપર જ છે, આ બે ગ્રાફ ઉપર આખું બીજું ચેપ્ટર છે, ક્લિયર. તો આ 3 ફેઝ આપણને જોવા મળ્યા, 1, 2 ને 3, ક્લિયર. એટલે આ જો એક્સેલરેશન નો ટાઈમ જોવો કેટલો ઓછો છે, આ 1 પોઈન્ટ છે, આ ટાઈમ કેટલો ઓછો કહેવાય આવડવા, દેખાય જ બધાને. એટલે એક્સેલરેશન ઓછું એનો અર્થ એટલો જ છે કે ઓછા ટાઈમમાં મેક્સિમમ સ્પીડ છે એ ફટાફટ પહોંચી જાય. મોટર પરફોર્મન્સ છે એને કાંઈ અસર નહીં થાય, કારણ કે બહુ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન
આવતા નહીં હોય ક્લિયર, અને આવતા હશે તોય પણ કઈ બહુ તકલીફ નહીં પડે. અને આનો એક્ઝામ્પલ તમારે બાઇક સાથે સરખાવો હોય તો આપણું બિગ બજાર અને નાના મોવા સર્કલ બે જગ્યાએ બીઆરટીએસ સ્ટેશન છે. હવે તમે વિચાર કરો, બિગ બજારેથી ઉપાડી હોય ક્લિયર, આ એક્સેલરેશન પકડી લીધું, પછી બીઆરટીએસ આમ કોન્સ્ટન્ટ સ્પીડે કેટલી વાર હાલી હગે, વધી વધીને રિલાયન્સ મોલ સુધી હાલી હગે ને, મારી વાત સમજાણી. પછી તેને ક્લચ દબાવી રાખો એટલે નાના મોવા આવી જ જવાનું, એને કઈ ટ્રાફિક નડતો ન હોય, ટ્રેનમાં એવું હોય વચ્ચે કોઈ આવ્યું. એટલે સબ અર્બન રેલવે સર્વિસ એવી જ છે કે જે સિટીની અંદર લોકલ સપ્લાય છે ટ્રેનનો ઈ છે, અને લેસ ઇન્ટરફિયરન્સ. બરોબર, આમાં ડીસી સિસ્ટમનો ઉપયોગ થશે. જો મેઇન લાઇન સર્વિસમાં એસી સિસ્ટમ અને સબ અર્બન રેલવેમાં ડીસી સિસ્ટમ, કારણ કે એનર્જી કન્ઝપ્શન ઇઝ લેસ, ડીસી હોય ઓછી ઉર્જાનો વાપરે વપરાશ કરે. ક્લિયર, ખ્યાલ આવ્યો? નેક્સ્ટ, સેમ ટોર્ક માટે કરંટ રિક્વાયરમેન્ટ કેવું હોય, ઓછું હોવું જોઈએ. ક્લિયર, સેમ ટોર્ક માટે કરંટ ને રિક્વાયરમેન્ટ કેવી હોય, ઓછી હોય. સેમ ટોર્ક નો અર્થ શું થાય, દાખલા તરીકે ટોર્ક નો એકમ શું થાય, ફોર્સ મલ્ટીપ્લાય ડિસ્ટન્સ, લંબ નો અંતર, તો ન્યૂટન મીટર એનો એકમ થશે. તો મારે 10 ન્યૂટન મીટર માટે જે કરંટની જરૂર છે 2 એમ્પિયરની, બરાબર, એસી સિસ્ટમમાં. તો ડીસી સિસ્ટમમાં મારે 10 ન્યૂટન મીટર ટોર્ક જોતો હોય ને, તો એમાં 1 એમ્પિયરની જરૂર પડે. બરાબર, એટલે એનો અર્થ શું થયો, 1 એમ્પિયર કરંટ પસાર કરાવું તોય મને સેમ ટોર્ક મળે છે, સેમ ટોર્ક મળે છે. ક્લિયર, એટલે સેમ ટોર્ક એસી સિસ્ટમમાં જે આપણને મળતો હોય એવો ડીસી સિસ્ટમમાં જોતો હોય તો કરંટ છે એ ઘટી જશે. ક્લિયર, ઇક્વિપમેન્ટ લાઇટર ઇન વેઇટ, ચીપર અને એફિશિયન્ટ. જે ઇક્વિપમેન્ટ છે એ હલકું છે, વજનમાં સસ્તું છે, ક્લિયર, અને કાર્યક્ષમતા પણ વધારે છે. ક્લિયર, નેક્સ્ટ, સિલેક્શન ઓફ ટ્રેક્શન સિસ્ટમ, કે આટલી બધી ટ્રેક્શન સિસ્ટમ જો હવે આપણે આમાં સિલેક્ટ કઈ કરવી, ક્લિયર, હવે આપણે આમાં સિલેક્ટ કઈ કરવી, તો પેલા તો અવેલેબિલિટી ઓફ ફ્યુલ અને ભાવ, જે ફ્યુલનો ઉપયોગ કરવાનો છે એનો ભાવ કેવો છે અને અવેલેબલ કેવું છે. અવેલેબલ એટલે કે માર્કેટમાં કેવું અવેલેબલ છે, બરાબર, એની અછત હોય તો આપણે એનો ઉપયોગ ટ્રેક્શન સિસ્ટમમાં નહીં કરી. ક્લિયર, નેક્સ્ટ, ઓપરેટિંગ કોસ્ટ ડિપેન્ડ્સ ઓન ધ ટ્રાફિક. ઓપરેટિંગ કોસ્ટ એટલે એકવાર તમારું ટ્રેક્શન સિસ્ટમ, તમારી ટ્રેન ચાલવા માંડી, સર્વિસમાં મુકાઈ ગઈ, ટ્રેક ઉપર દોડતી થઈ ગઈ, તો એ ઓપરેટ કરવા માટે કોસ્ટ છે. એ ટ્રાફિક કેવો છે એની ઉપર આધાર રાખે. આજે વારે હું બીઆરટીએસ નાખી દઉં પણ બીઆરટીએસમાં ચકલું ફરકતું ન હોય તો એની ઓપરેટિંગ કોસ્ટ કેવી થઈ જાય, વધી જાય. સમજણું, એટલે કેટલા માણસોને જરૂરિયાત છે એ પહેલા જોવામાં આવે, એમને એમ ન નાખી દે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ એટલે કે એના માટે સ્ટેશન બનાવવાનો, કેટલા અંતરે સ્ટેશન બનાવવાનો, એ બધો ખર્ચો કેવો છે એની ઉપર આધાર રાખે. અને લાસ્ટમાં મેન્ટેનન્સ, ફ્યુલ અને આ બધું જોવામાં આવશે. ચોઇસ ઓફ ટ્રેક્શન સિસ્ટમ, ડીઝલ ઇલેક્ટ્રિક ઓર ઇલેક્ટ્રિક. હવે ડીઝલ ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવો કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવો, ઈ એના માટે થોડાક પોઈન્ટ છે. તો ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે એની કાર્યક્ષમતા 30% જ છે. એફિશિયન્સી ઇલેક્ટ્રિક લોકોમોટિવની 38 થી 41% છે. બરાબર, એટલે એફિશિયન્સી વધી ગઈ ઇલેક્ટ્રિક લોકોમોટિવની. ઇન્સ્ટોલેશન ઓફ કોસ્ટ ઓફ ટ્રેક્શન સિસ્ટમ, જે ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ માટે ઓવરહેડ વાયર ને આ બધું નાખવું પડે, એમાં કોસ્ટ વધી જાય. બરાબર, ઓમાં તો કઈ વાયર જ ન જોઈએ, ડીઝલ નાખો એટલે દે ધનાધન. કન્સિડર ધ ફેક્ટર લો કોસ્ટ ઓફ ફ્યુલ. ઇલેક્ટ્રિક સિસ્ટમનો ઉપયોગ શું કામ થાય છે, એક તો કોસ્ટ ઓછી છે અને સોર્સ છે ને એ ઘણા બધા છે, ઇલેક્ટ્રિસિટી ગમે ત્યાંથી મળી રહી. આ સ્ટીમ લોકોમોટિવ માં કેટલો કોલસો, 1 કિલોમીટર તમે ચલાવો ને ત્યાં 25 કિલોગ્રામ કોલસો છે, એ બાળવો પડે, દહન કરવો પડે. ડીઝલ લોકોમોટિવ છે ને એમાં 7.5 કિલોગ્રામ, 1 કિલોમીટર હાલે ને ત્યાં 7.5 કિલોગ્રામ ડીઝલ ઉડી જાય, એવો તમે વિચાર કરો.
ટ્રેન અહીંથી અમદાવાદ આપણી ડીઝલ ઉપર ચાલતી હોય, અહીંથી અમદાવાદ નું અંતર કેટલો? 7.5 ગુણ્યા 250, 250 270 જેટલા કરવા હોય એટલા, કાલુપુર સ્ટેશને પહોંચે ત્યાં સુધી એટલા કિલો ડીઝલ ભરી જાય રોજે. કેવડો ક્લોરોફ્લોરોકાર્બન, એકવાર વિચાર કરવાનો. પાણીનો ઉપયોગ છે એ ડીઝલ લોકોમોટિવમાં ઓછો થશે. તમને એમ થાય પાણી ક્યાંથી આવી ગયું? હા ભાઈ, પાણી ક્યાંથી આવ્યું કોઈને ખબર પડે? પાણીનો ઉપયોગ છે ને કુલિંગ માટે ઉપયોગ થાય, રેડિએટરમાં ને એમાં વોટર કુલિંગ સિસ્ટમ હોય, તો ડીઝલ લોકોમોટિવમાં એનો ઉપયોગ છે એ ઓછો થશે. અને પણ ડીઝલ લોકોમોટિવની કોસ્ટ છે એ બહુ વધારે છે, કારણ કે એની અંદર મોટું હ્યુજ ડીઝલ ઇન્જિન તમારે બનાવવું પડે. ડીઝલ લોકોમોટિવ છે એનું આયુષ્ય, લાઈફ કેટલી છે? 15 વર્ષ મેક્સિમમ, 10 થી 15 વર્ષ. પછી કા જબર મેન્ટેનન્સ માંગે, કા નવું બનાવવું જ પડે. મેન્ટેનન્સ કોસ્ટ છે ડીઝલ લોકોમોટિવની બહુ જ વધારે છે. સ્ટાર્ટિંગ ટોર્ક છે ડીઝલ લોકોમોટિવનો એ પણ બહુ ઓછો છે. એ આપણને ખબર જ છે, આપણી ટ્રેન ડબ્બો ઉપડે ત્યાં તો ટક 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 કરતો કરતો કેટલી વારે મેક્સિમમ સ્પીડ અચીવ થાય. તો એની સ્પીડ ટાઈમ કરવું તમારે જોવું હોય તો આવી રીતે બનશે. આમ આમ એટલે આનો અર્થ શું થાય? આટલો બધો ટાઈમ લઈ લીધો પછી મેક્સિમમ સ્પીડ આવી. ક્લિયર? આ ટાઈમ જો, આ આ સમયગાળો કેટલો થઈ જાય, વધી ગયો. ઓલામાં કેટલું હતું? આમ જ સીધું ઉપાડે જ ઇલેક્ટ્રિક સબર્બનમાં. અને રીજનરેટિવ બ્રેકિંગ છે એ શક્ય નથી. એવું ક્યારે થશે કે ટ્રેન આવી જતી હોય ને પૈડા ફરે એટલે પાછું ડીઝલ બનીને ઓમાં આવી જાય? એવું ન થાય ને, કારણ કે ઓવરહેડ કંડક્ટર નથી, જનરેટ કરીને ચડાવવું ક્યાં? સમજાણી વાત. એડવાન્ટેજ ઓફ ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન, લાસ્ટ, ઝર્ક ક્યારે પ્રોડ્યુસ નહીં થાય. ઝર્ક એટલે કે ઝાટકા નહીં આવે. ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમમાં તમે બેઠા હોય તો એકદમ સ્મૂથલી આપણી ટ્રેન છે એ ચાલતી હોય છે. ડ્રાઇવિંગ ટોર્ક એટ સ્ટાર્ટિંગ, સ્ટાર્ટિંગ ટોર્ક છે બહુ સરસ મજાનું ડ્રાઇવિંગ ટાઈમે હોય છે. સ્ટાર્ટિંગમાં તમને ડ્રાઇવિંગ ટોર્ક મળી જાય એટલે કે મેક્સિમમ સ્પીડ જલ્દી પહોંચી જશે. હાઈ એફિશિયન્સી અને કોન્સ્ટન્ટ આઉટપુટ, આઉટપુટ છે એ કન્ટિન્યુઅસલી કેવું હોય? કોન્સ્ટન્ટ હોય. એવું નથી કે તમારી મોટર છે એમાં કઈક ઘટાડો થયો તો ગતિ અચાનક વચ્ચે વચ્ચે ઘટી ગઈ. એકદમ સ્મૂથલી તમે ક્યારેય ટ્રાવેલ કર્યું હોય, ક્યારેક તો વારો આવ્યો હોય છે, ન આવ્યો હોય તો વાંધો નહીં, હવે ક્યારેક આવે તો, પણ એકદમ સ્મૂધ એનું ઓપરેશન હોય છે. તો આ કારણો સર ડીઝલ ઇલેક્ટ્રિક અને ખાલી ઇલેક્ટ્રિક સિસ્ટમનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમમાં. આ પીપીટી તમને મળી જશે. અત્યાર સુધીમાં કોઈને કાંઈ પણ ક્વેરી હોય તો પૂછી લ્યો. ક્લિયર? બધાને સમજાણું છે કે નથી સમજાણું? વાર્તા જે આમાં ખેલ છે એ આખો કોન્સન્ટ્રેશન નો છે. જેટલું કોન્સન્ટ્રેટ કરશો એટલું તમને વધારે આઈડિયા ક્લિયર થશે. હેલો સર. હા બોલો બોલો સર. આપણે અગિયાર કેવી આવતા હોય, મારે બે ફેઝ વચ્ચેનો વાયર કેટલો કેટલો વોલ્ટ હોય એમાં? બે ફેઝ વચ્ચે 411 કેવી જ હોય. ના, 11 કેવી ના કંડક્ટર માં 11 કેવી જ હોય, કારણ કે એક વસ્તુ યાદ રાખો, 11 કેવી આપણા ઘર પાસેથી નીકળે છે. સમજો મારી વાત. હવે ઘર પાસેથી નીકળે છે તો કંડક્ટર તમને કેટલા દેખાય? 3 જતા હોય ને, આર વાય બી, બરાબર. હવે 3 કંડક્ટર છે પણ ન્યુટ્રલ નથી, તો એનો અર્થ શું થયો? ન્યુટ્રલ છે એ સ્ટારમાં જ હોય, ડેલ્ટામાં નથી હોતો. હવે ડેલ્ટાની અંદર આપણને ખબર છે લાઇન વોલ્ટેજ બરાબર ફેઝ વોલ્ટેજ, એટલે લાઇન વોલ્ટેજ 11 કેવી હોય, ફેઝ વોલ્ટેજ 11 કેવી હોય. હવે લાઇન વોલ્ટેજ ને ફેઝ વોલ્ટેજ કોને કહેવાય એ સમજાવી દઉં. જ્યારે એ ત્રણેય કંડક્ટર આપણા ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં ઉતરશે ત્યારે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી છે એ ડેલ્ટા તરીકે જોડેલી હોય અને સેકન્ડરી છે એ સ્ટાર તરીકે જોડેલી હોય. અને સ્ટારમાં જેને ન્યુટ્રલ આવે, સ્ટારના ડેલ્ટાના કનેક્શન આપણે ભણ્યા છીએ સરખી રીતે.
તો એમાં જે એક ફેઝ એટલે કે એક ફેઝ અને એક ન્યુટ્રલ વચ્ચે તમે વોલ્ટેજ માપો ને તો 230 વોલ્ટ હોય, અને બે ફેઝ વચ્ચે તમે જ્યારે વોલ્ટેજ માપો તો એ 440 હોય. એટલે બે ફેઝ વચ્ચે તમે માપો ને આર ને વાય વચ્ચે કા વાય ને બી વચ્ચે, એ 440 વોલ્ટ હોય અને એને લાઇન વોલ્ટેજ કહેવાય. અને એક ફેઝ ને એક ન્યુટ્રલ વચ્ચે માપો એટલે એને ફેઝ વોલ્ટેજ કહેવાય. હવે સ્ટારમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા ન હોય એનું આખું ટેબલ છે. VL બરાબર √3 VPH, આવું કોઈને યાદ છે છોકરા? કોઈને યાદ છે? ખાલી એક મને કયો ને, આ મને યાદ છે એવું કોઈ કોઈને યાદ છે? કોઈને યાદ નથી? ઓહો, તો એટલું યાદ રાખજો. સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ બરાબર ફેઝ કરંટ હોય, અને ડેલ્ટાની અંદર લાઇન વોલ્ટેજ બરાબર ફેઝ વોલ્ટેજ હોય છે. હવે એ તમને હું ક્યારેક લેક્ચર ચાલુ થાય ત્યારે બતાવીશ. અત્યારે તો સ્ટાર ડેલ્ટા આપણી પાસે કોઈને યાદ ખરેખર નથી આવી વસ્તુ.